ને મિત્રો, મજામાં મિત્રો, આપણે વાર્તા દ્વારા શિક્ષણ એટલે લઈ રહ્યા છીએ કે જે સાલ યાદ રાખવી, નવી નવી શોધ યાદ રાખવી, લોકોના નામ યાદ રાખવા, વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવા, બધું કેમ યાદ રહી. પણ મિત્રો, વાર્તા તો બહુ યાદ રહી જાય, અને એટલા માટે જ કોઈ એમ પૂછે કે ભારતમાં સેન્સર બોર્ડનું ગઠન ક્યારે થયું હતું, ચલચિત્રની શોધ કોણે કરી હતી, કેમેરાની શોધ કઈ સાલમાં થઈ હતી, તો આવું બધું કેમ ભેગું થઈ જાય, તો કેમ જુદું પાડવું. તો મિત્રો, એટલા માટે તો વાર્તા છે, અને એટલે જ બધા આનંદથી ભણી રહ્યા છે. કેમ કે ભણવું છે એ સાવ સહેલી વાત છે, રમત છે, અને દરેક વિદ્યાર્થી હોશિયાર છે. તો મિત્રો, આવા વિડીયો અનેક આવતા જ રહેશે. હવે બસ માત્ર જોયા કરો અને બધાને જોયડા કરો. તો વાર્તા શરૂ કરી દઈ. આજની વાર્તાનું નામ છે ઝૂલા ઉપર ફિલ્મ. યસ, સિનેમા જોવાની છે ઝૂલા ઉપર. મિત્રો, ઝૂલા 7 બનાવ્યા છે. એ 7 ઝૂલાની અંદર માત્ર 18 વર્ષના છે એ લોકો જ જોઈ શકશે. ઉપર નીચે બધા બાલ્કનીમાંથી કે નીચે ગેલેરીમાં બેઠા છે, કોઈને ખબર નથી આ 7 ઝૂલા છે. કારણ કે છાના છાના જોવાના છે ને, એમાં એલાવું કોણ છે? માત્ર 18 વર્ષના. જી હા, 7 ઝૂલા છે, 18 વર્ષના, અને છાના છાના જોવાના છે. પણ હા, ફાયદો એ છે કે એમાં અધવચ્ચે ગમે ત્યારે થર્મોસ સાથે કોફી આવી શકે છે. હા, ડીશ આપતા નથી, પણ થર્મોસ સાથે કોફી આવે છે. અને હા, એની અંદર રાજી થઈને દાદા આવે છે, અને દાદા બધાને પીરસે છે. પણ એના મગજમાં એક ફડકો પણ છે. શું ફડકો છે? કે આ ઝૂલા છે, કંઈ પડી નહીં જઈને. અને બીજું એ પણ ફડકો છે કે આ ડીશ નથી આપતા કોઈ દાજી નહીં જઈને. તો મિત્રો, વાર્તા આટલી જ છે કે 7 ઝૂલા છે, 18 વર્ષના છાનામાના જોઈ શકે છે, પણ એક જ વાર, પહેલી વાર જ જોઈ શકે છે, પછી એને એમાં એન્ટ્રી મળતી નથી. અને દાદાને એક ફેરકો રહે છે કે ઝૂલામાંથી પડી નહીં જાય ને, અથવા તો થર્મોસમાં આ ડીશ નથી આપતા તો પ્રોબ્લેમ નહીં થાય ને. ને પછી બસ બધા આનંદથી પિક્ચર જુએ, ફિલ્મ પૂરું થાય, બધા તાળીઓના ગડગડાટ કરે, બધા આનંદથી કિલ્લોલ કરતા. બસ વર્ષો સુધી આવું ચાલ્યું કર્યું. અને હા, એક વાત થઈ કે મુંબઈની અંદર એક નાનકડો ફેરફાર કર્યો કે જે છેલ્લે તાળી પાડે ને, એ જો તાળી અડી જાય તો એ લોકોએ ડિવાઇડ થઈ જવાનું ત્યારે ને ત્યારે. અને પછી સાંસ રોકી, શ્વાસને રોકી અને બા ભેગું વનમાં જવું. મુંબઈમાં આવો નિયમ થયો. બસ આટલી જ વાર્તા છે. ફરીથી મિત્રો, સિમ્પલ, 7 ઝૂલા, 18 વર્ષ, છાના છાના જોવાનું છે, દાદા જે આવે છે એને થોડોક ફડકો હોય છે, થર્મોસ આપે છે પણ ડીશ આપતા નથી. તો આ વાર્તા સાથે તમે હવે ઘણું બધું યાદ રાખી શક્યા છો. જોઈ લઈએ. પણ કોઈકે એવો પ્રશ્ન પૂછ્યો કે સર, એ વાત તો બરોબર કે 18 વર્ષના કોઈક બીજી વાર જાય તો ના, એના માટે એના ફોટા પાડી લેવામાં આવતા. મિત્રો, સિમ્પલ હતું, ફોટા પાડવા માટે બ્લેક એન્ડ વ્હાઇટ જ ફોટા પાડતા હતા. પણ એની જે લાઇટિંગની જે ગોઠવણી છે એ જબરજસ્ત હતી. અહીંયા એક આખું સ્ટેન્ડ હતું, અને સ્ટેન્ડની બાજુમાં આ રીતે લાઇટો ગોઠવેલી હતી. ઉપર નીચે આવી 6 લાઇટ છે ને, તો એનો પ્રકાશ આવતો હતો. અને સાવ સિમ્પલ એક કડક બોક્સ હતું. અને જે માણસને ફોટો પાડો એને ઈસ્ટમાં, એ મેનને ક્યાં ઉભો રાખી દેવાના હતો? ઈસ્ટમાં રાખી દેતા. અને ખાલી એટલું જ બોલતા, આમાં જોજે. તો ઈસ્ટમાં મેનને કહેતા કે આમાં જોજે. મિત્રો, બસ આટલી જ વાત. ફરીથી લાઇટિંગની ગોઠવણી છે, કડક બોક્સ છે, આમાં જોજે, ઈસ્ટમાં મેન, બસ આટલું જ. તો મિત્રો, ફોટો આટલે પાડી લેતા કે 18 વર્ષના જે છે એ બીજી વાર આવી જાય નહીં. પણ મિત્રો, તમે આમાં, પછી જોજે, ઈસ્ટમાં મેન, કડક બોક્સ, આ બધી વાતમાં કંઈક રેફરન્સ છે. કોઈએ તો પકડી લીધું કે સર, આ જે ફોટોગ્રાફીની શોધ છે ને, એ 1888માં થઈ હશે. બિલકુલ સાચું છે. અને આમાં એટલે કોઈ નહીં, અમેરિકા. તો બિલકુલ સાચું છે. જોજે ઈસ્ટમાં મેન, યસ, તો જ્યોર્જ ઈસ્ટમેન. અને કડક બોક્સ, તો એ કોડાક બોક્સ, તો એ પણ બિલકુલ સાચું છે. યસ મિત્રો, તમે 4-5 ક્વેશ્ચનના જવાબ તો પરફેક્ટ યાદ રાખી લીધા છે. આમાં જોજે, ઈસ્ટમાં મેન, તો આમાં, યસ, અમેરિકાના જે એક વૈજ્ઞાનિક, જોજે ઈસ્ટમાં મેન, જ્યોર્જ ઈસ્ટમેન. જી હા મિત્રો, અમેરિકાના જ્યોર્જ ઈસ્ટમેને ફોટોગ્રાફીની અંદર આ કોડાક જે બોક્સ છે, એ કેમેરાનું નામ છે, તો એ કોડેક બોક્સ, તો એ કેમેરાની જે શોધ થઈ, એ ફોટોગ્રાફીની જે શોધ કરી. અને કઈ સાલ, તો તમને સ્ટેન્ડ ઉપરથી યાદ આવી ગયું છે, બિલકુલ સાચું છે, 1888માં. તો મિત્રો, આ ભૂલાશે નહીં, કારણ કે આ ક્વેશ્ચન્સ આવી શકે છે, અને તમારે છેલ્લે ટેસ્ટ પણ દેવાની છે. તો ટેસ્ટની અંદર જોઈએ કેટલા માર્ક્સ આવે છે. તો વાત થઈ કે ફોટોગ્રાફીનું તો ક્લિયર થઈ ગયું, તો સિનેમાનું શું? ચલો જોઈ લઈએ. તો મિત્રો, સિનેમાનું બીજું નામ છે ચલચિત્ર, જેને આપણે ફિલ્મ કહીએ છીએ, હે ને. તો એમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે પહેલું જ બેઝ આવે છે કે ભાઈ, થર્મોસ આલે એ ડીશ ન આલે. યસ મિત્રો, પ્રશ્ન એવો પૂછાય,
કાની શોધ કોણે કરી દે? તો થર્મોસ આલે એડિશન, યસ વેરી ગુડ, થોમસ આલ્વા એડિશન. અને બીજી એક વાત કે 7 જુલાઈમાં 18 વર્ષના પહેલીવાર છાનામાના ચલચિત્ર જુએ છે, યસ. તો એમાં ડેટ કે કઈ તારીખે આ શોધ પહેલીવાર, હેને, તો તમે યાદ કરશો 7 જુલાઈ, તો 7 જુલાઈ અને 18 વર્ષના, એટલે 1800 અને છાનામાના, છાના ઉપરથી 96, તો બિલકુલ સાચું છે, 7 જુલાઈ 1896. પછી વાત આવી હતી અડે તાળી તો ડિવાઈડ થયું, તો અડે એ મુંબઈની વાત છે, તો અડે તાળી, યસ, 1948 ડીવા, તો તમને ખબર છે ફિલ્મ ડિવિઝન, હેને, તો ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના, તો 1948. અને પછી સાસ રોકી બા ભેગું વનમાં જવું, તો યસ, તમે સેન્સર બોર્ડ, સાસ એટલે સેન્સર બોર્ડ, અને બા વન, યસ બિલકુલ સાચું છે, 1952. તો આ બંને મુંબઈની અંદર. તો મિત્રો બસ આટલી જ વાત છે, એ તમને બિલકુલ યાદ રહી ગઈ છે, એકવાર નજર કરી લઈએ. પણ હા મિત્રો, નજર કર્યા પછી ટેસ્ટ હશે, અને ટેસ્ટની અંદર આપણે ચેક કરવું છે કે તમને કેટલા માર્ક્સ આવે છે. તો મિત્રો, તમને માર્ક્સ ફૂલ આવવાના છે, કારણ કે તમને વાર્તા ગમે છે. તો પહેલી જ વાત, થર્મોસ આલે એ ડીશ ના આલે, યસ બિલકુલ સાચું છે, થોમસ આલ્વા એડિશન, એની, એણે જ આ ચલચિત્ર, સિનેમા, જે કયો ફિલ્મ હે ને, એની શોધ કરી. 7 જુલાઈમાં 18 વર્ષના પહેલીવાર છાનામાના ચલચિત્ર જુએ, બિલકુલ સાચું છે, તમે લોકો પકડ્યું છે, 7 હે ને, તો 7મી અને જુલા એટલે જુલાઈ, 7 જુલાઈ અને 18 વર્ષના એટલે 1896, છાના એટલે 96. તો ડેટ પણ યાદ રહી જશે, ચલચિત્રની શોધની જે ડેટ છે હે ને, તો પહેલીવાર ક્યારે પ્રદર્શિત થયેલી, તો 7મી જુલાઈ 1896 એ પ્રદર્શિત થયેલી પહેલીવાર. અને અડે તાળી તો ડિવાઈડ થયું, યસ 48, તો ડિવાઈડ ઉપરથી તમે પકડી લેશો ડિવિઝન, હે ને. તો અહીંયા ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના કઈ સાલમાં થઈ, તો 1948. એ જ રીતે ભારતીય સેન્સર બોર્ડની સ્થાપના કઈ સાલમાં થઈ, યસ 1952, બરાબર, બા ભેગું વનમાં, ઓકે, સાસ ઉપરથી સેન્સર, અને દાદા આવતા ફડકો રહેતા, યસ, દાદા સાહેબ ફાળકેનું પણ અહીંયા મહત્વ છે, કારણ કે એમણે આપણે આ સિનેમાની અંદર ખૂબ મોટું કામ કર્યું છે, અને એને આધારિત એમનો જે સિનેમાની અંદર જે ખાસ એવોર્ડ મળે છે એમના નામ જોગ છે. એટલે કે ભારતીય ફિલ્મ જગતનો જો પ્રસિદ્ધ એવોર્ડ કયો એવું પૂછે તો પણ તમને આવડે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે. અને બીજી એક વાત કે તમને બધાને ખબર હશે કે આપણે કોઈ પણ ફિલ્મ છે એ જ્યારે રજૂ થાય લોકો સમક્ષ, એટલે કે સાર્વજનિક રીતે, ત્યારે સેન્સર બોર્ડ છે એનું પ્રમાણપત્ર આપે, સેન્સર બોર્ડ સર્ટિફિકેટ આપે, પછી જ એ રજૂ થઈ શકે છે. બીજી એક બહુ મહત્ત્વની વાત કે તમે જાણો છો, વર્ષોથી સમાજ જીવન ઉપર ફિલ્મની બહુ ગાઢી અસર હોય છે, વિવિધ પાસાઓ ઉપર ફિલ્મો બને છે, સાંસ્કૃતિક, સાહિત્યિક, લોકોના મેસેજ દ્વારા ઘણું બધું એની અંદર છે, એટલે સમાજનું સ્વાભાવિક છે, આકર્ષણ છે. પણ હવે તમે જુઓ છો કે સ્વરૂપ ઘણું બધું બદલાઈ ગયું છે મલ્ટીપ્લેક્સ આવતા, તો એ પણ વાતનો અનુભવ છે, લોકો ડીવીડી દ્વારા, પેનડ્રાઈવ દ્વારા, કમ્પ્યુટરમાં, ઓનલાઈન, હે ને, ટેલિવિઝનથી, મોબાઈલથી, સીડી, આ બધા એના વિકલ્પો છે ફિલ્મ જોવા માટેના. એવું પણ પૂછી શકે સીડી, તો એનું ફૂલ ફોર્મ શું, તો સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, અને જે ડીવીડી કે છે એનું પણ ફૂલ ફોર્મ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. તો મિત્રો વાત આટલી જ છે, અને તમને બધું આવડી ગયું છે, જો તમે હા કહેતા હો તો ચાલો ટેસ્ટ લઈ લઈ. અને મિત્રો 10 કે 12 ગુણની જે કંઈ ટેસ્ટ હોય, 12-12 આવે એવો પ્રયાસ કરવાનો, ન આવે કોઈ ટેન્શન નહીં, જે ખોટું પડ્યું છે મગજમાં તો બેસી જ ગયું હશે કે સાચું શું છે, તો આ દ્વારા આપણે ભવિષ્યમાં પૂછાય છે તો પૂછાશે, તો આપણા 12-12 પ્રશ્નો જો સાચા આવડતા હશે તો કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે આપણને તો આવડી જશે. તો આર યુ રેડી? પેન લઈ લીધી છે? લેટ વી સ્ટાર્ટ. મિત્રો ટેસ્ટ પૂરા કરશું એ પહેલાં એક વાત એ પણ રેફરન્સ લઈ લઈએ કે આ એકચ્યુઅલી 12 અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર સંચાર, જેમાં તમે જાણો છો કે આધુનિક સમૂહ સંચાર માધ્યમ, જેમાં વિજાણુ માધ્યમની અંદર આ ફિલ્મ, ફોટોગ્રાફી એ બધું આવતું હોય છે. અને જસ્ટ રેફરન્સ માટે, કારણ કે ટેક્સ્ટબુક આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે તો આપણને પૂરેપૂરો આવડવો જોઈએ. અને ધારો કે તમે ક્લાસ 1ની તૈયારી કરો છો તો આના સંદર્ભે ઘણું બધું તમે લખી શકો. તો વાત આટલી જ છે, કેમેરાની શોધ કોણે કરી? યસ બિલકુલ સાચું છે, કારણ કે તમને યાદ આવી ગયું છે, જ્યોર્જ ઇસ્ટમેન. કેમેરાની શોધ કઈ સાલમાં થયેલી? બિલકુલ યાદ છે, પેલું સ્ટેન્ડ યાદ આવી ગયું ને, તો 1888, યસ 1888.
જ્યોર્જ ઇસ્ટમેન ક્યાં ના હતા? યાદ આવે છે? યસ, બિલકુલ. એમાં એમ કીધું હતું ને, આમાં જો છે તો આમાં અમેરિકા, બિલકુલ સાચું છે, અમેરિકા. અને ત્યાર પછીનો પ્રશ્ન કે 1888માં શોધાયેલ કેમેરો ક્યાં પ્રકારનો, એટલે કે એનું નામ? યસ, કોડેક બોક્સ. મિત્રો એ છે ને બ્લેક એન્ડ વ્હાઈટ જ ફોટા પડતા અને રોલનો ઉપયોગ થતો અંદર, તો તમે આકૃતિમાં જોયું હતું કે બ્લેક એન્ડ વ્હાઈટ જ છે, હે ને? તો કોડેક બોક્સ કેમેરો. ત્યાર પછીનો પ્રશ્ન, ચલચિત્રની શોધ કોણે કરી હતી? બિલકુલ સાચું, થર્મોસેદ આવી ગયું ને, થોમસ આલ્વા એડિસન. થોમસ આલ્વા એડિસન. અને ભારતમાં સૌ પ્રથમ ક્યારે ફિલ્મ પ્રદર્શિત થઈ? યસ, કેટલા જુલ્લા હતા? સાત. યસ, સાત જુલ્લા, એટલે 7 જુલાઈ. અને કેટલા વર્ષના હતા બધા? 18 વર્ષ. યસ, અને છાના છાના. યસ, તો 1896, 7 જુલાઈ 1896, બિલકુલ સાચું છે. અને ભારતમાં સેન્સર બોર્ડનું ગઠન ક્યારે થયું? સેન્સર બોર્ડ. યસ, તમને યાદ આવી ગયું છે ને, સાંસ રોકી બા ભેગું વનમાં જવું. યસ, તો ભારતીય સેન્સર બોર્ડ એટલે 1952. અને ત્યાર પછીનો પ્રશ્ન કે ભારતીય ચલચિત્રમાં જેનું પ્રદાન મોટું છે, એવોર્ડ પણ તેમના નામે અપાય છે, તે કોણ? બિલકુલ સાચું છે, દાદા સાહેબ ફાળકે. દાદા સાહેબ ફાળકે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના કઈ સાલમાં? યાદ કરો, યાદ કરો. યસ, બિલકુલ સાચું છે, અડે તાળી તો ડિવાઈડ થવું. યસ, ડિવાઈડ એટલે ડિવિઝન, હા એની જ વાત છે ને, અડે તાળી. યસ, 48, બિલકુલ સાચું, 1948. અને ભારતીય ફિલ્મ ડિવિઝન, હા યસ, ઓકે. ચિત્રોને ગતિ, ચિત્રોને, અચ્છા ક્યાં થયેલી ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના? 10મો પ્રશ્ન, ક્યાં થયેલી? તો તમને ખબર જ છે કે બધા પ્રશ્નો મુંબઈની અંદર, તો આમી ફિલ્મ ઉદ્યોગ માટે તો મુંબઈ જ વર્ષોથી એને ખૂબ મોટું નામ ધરાવે છે, તો એ ત્યાં જ છે મુંબઈની અંદર. ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે? બિલકુલ સાચું છે મિત્રો, ચાલતું ચિત્ર, ચલચિત્ર, એને શું કહેવાય છે? ચલચિત્ર. અને સીડી અને ડીવીડીનું ફૂલ ફોર્મ, તો સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક. અને ડીવીડી એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. તો વેરી નાઇસ, કેટલા સાચા પડ્યા છે મને કોમેન્ટ્સમાં લખી નાખો છો ને, જરૂર લખો. અને હા, વલોણાની રાહ જુઓ છો ને, ચલો આપી દઉં. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક લોકો આગળ વધવા માટે ઈચ્છે જ છે અને એના માટે સતત પ્રયાસ કરતા હોય છે. અને માઇન્ડ પાવર એમ જ કહે છે કે તમે જો એ માઇન્ડની અંદર તમારી એ છબી, તમે જે જગ્યાએ જવું છે એ છબી, એ ફોટોગ્રાફ તમે જો મનમાં ભરી લો તો, એ સપનામાં એ તમે જોડી દો તો મિત્રો તમે પહોંચી જ જશો. સફળતા સાવ સહેલું છે. અને એટલે જ આજના વલોણામાં કે મારો જ ફોટોગ્રાફ મેં તો પાડી લીધો છે મનમાં, મારો જ ફોટોગ્રાફ મેં તો પાડી લીધો છે મનમાં, ને એ પોસ્ટ, એ દ્રશ્ય સતત યાદ કરું સપનમાં. જ્યાં મિત્રો જે લોકો સપનાની અંદર આ વાતને જોડી દે છે, એ દ્રશ્યની કલ્પના કરશે કે હું ડેપ્યુટી કલેક્ટર છું, એ એ ચેર, એ ચેમ્બર, હે ને, એ સાઇન, એ જે દ્રશ્ય છે એ જો તમે સતત મનમાં રાખશો તો એક દિવસ તમે ત્યાં પહોંચીને જ રહેશો. તો મિત્રો એ પોસ્ટ તમારા માટેની જ હશે, એટલે મનની અંદર એક છબી, એક ફોટોગ્રાફ તમારે રાખવાનો છે. અને મિત્રો આવા અનેક ઉદાહરણો આપણી સામે છે અને જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે, જે રીતે આગળ વધી રહ્યા છે, એમાં મને પૂરી ખાતરી છે કે આપણા NDC પરિવારના તમામ વિદ્યાર્થીઓ કોઈને કોઈ પોસ્ટ ઉપર જલ્દીથી પહોંચી જવાના છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારી કોમેન્ટ્સની રાહ સાથે. આવજો.